નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ડેસાના વોર્ડ નંબર 10 માં ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ. પાલનપુરના ટાંકડી ફિરોજપુરા ગામના વહીવટ ગામનો વીડિયો થયો વાયરલ. ફિરોજપુરા ખાતે ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ રથનું સ્વાગત કરાયું. થરા ખાતે મહાકાલ સેનાને રાષ્ટ્રીય રાજપૂત ગણની સેના દ્વારા સુખદેવસિંહ ગોગા મેળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડેસા તાલુકાના નાના સમૂહ અને વેડાબાપુરા ગામે ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. ડેસા તાલુકાના નાના સમૂહ તથા વેડાબાપુરા ગામે ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નાના સમૂહ તથા વેડાવાપુરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પોષણ યોજના પીએમ કિસાન સ્વનિધિ, પીએમ આવાસ યોજના, આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસના બોટલો આપી લાભ આપવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતની 100% સિદ્ધિ સાથે ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી એસે સુનસરાને સન્માનિત પત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વેલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી, રસિકજી ઠાકોર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ બળવંતસિંહ, સરપંચ બાબુભાઈ દેસાઈ, વેલડી મંડળના મહામંત્રી જયંતિભાઈ રાજકોટ, સરપંચ શૈલ્યા હૈદર અલીભાઈ, તલાટી કમ મંત્રી હર્ષદભાઈ પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગટરનું ગંદુ પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળો ફેલાય તે પહેલા ગટરના ગંદા પાણીના નિકાલનું કાયમી ઉકેલ લાવવાની રહીશોની માંગ ઉઠી. ડેસાના વોર્ડ નંબર 10માં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળો ફેલાય તે પહેલા ગટરના ગંદા પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવાની રહીશોની માંગ ઉઠવા પામી છે. ડેસાના વોર્ડ નંબર 10માં આવેલ ગોપાલનગર અભારીવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો જામ થઈ ગઈ છે, જેને કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે. આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદા પાણીના ખાબુચિયા ભરાઈ ગયા છે અને જેથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે અને ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. આ અંગે સ્થાનિક રહીશ મહેશભાઈ સહિત લોકોએ જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં ગંદુ પાણી ખૂબ જ ઉભરાય છે અને ગંદુ પાણી ઘર આગળ જ ભરાઈ રહેતા હવે લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને નગરપાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી તેની માંગ કરી રહ્યા છે. તે બાબતે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પાણી પુરવઠાના ચેરમેન તેમજ વોર્ડ નંબર 10ના નગરસેવક અમિત રાજકોરને વાત કરતા તેમણે આ સમસ્યામાંથી લોકોને તાત્કાલિક મુક્ત કરવાની બાંહેધરી આપી હતી. અમારે હવે હમ કરવા આવતા ને ગટરો ભરાઈ ગઈ છે અને નગરપાલિકા વાળા આવતા ને જઈને અમે થાક્યા. નગરપાલિકા મે જઈને આયા, હવે શું કરવાનું? અમારે સુકા સો હાથે મને મોઢો પડ્યો છે, તું હારું ખાત ને સુકા ને અને એક ડોહો ઢોસીલા પડ્યા છે જિલ્લા મહિને થી એક ડોસી ના હાથે ભાગી ગયો છે કે પડી ગયા છે. દવા આપણને તો ફકરવા આવી લેવા આવે છે, કરવા આવે છે, કોઈ આવતું નહીં ઘરે. હમ કરવા ગટરો ગંદકી જેટલી થઈ ગઈ છે. કોંગ્રેસ તાલુકાના વેપારી મથક થરા ઓગળ વિદ્યા મંદિર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ ઓગળ વિદ્યા મંદિર ખાતે હાલમાં જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા સમગ્ર કાંકરેજ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી તારલા અને નવ
नियुक्त वय निवृत्त थनारनु वर्ष 2023 मां सौ प्रथम वखत सम्मान समारोह योजायो, जेमां सौ प्रथम दीप प्रगटावीने कार्यक्रम ने खुल्लो मुकायो, जेमां समारंभना अध्यक्ष पूर्व न्याय समिति चेरमेन पदे मेवाभाई सोलंकीनी वरणी कराई हती, जेमां कांग्रेस तालुकाना पूर्व धारासभ्य अने गुजरात सरकारना पूर्व शिक्षण मंत्री अने वर्तमान बनासकांठा जिला भाजप प्रमुख कीर्तिसिंह वाघेला अने परम पूज्य संतश्री जामदास बाबू थरात, संत श्री करशनदास बाबू राखनपुर, संत श्री राजा राम बापू आशीर्वाद साथ प्रथम तेजस्वी तारला सम्मान समारोह 2023 कार्यक्रम अंतर्गत ज्योतिबा फुले शिक्षण सेवा ट्रस्ट कांग्रेस प्रमुख जीतुभाई सांपरिया ने उपप्रमुख रमेश भाई मेवाभाई सोलंकी, मंत्री महेश परमार अने ट्रस्टी मंडल द्वारा आयोजित वय निवृत्त अने तेजस्वी तालावनो सम्मान समारोह योजायो। राजकीय पक्षोना नेताओ तथा आगेवानो सहित मोटी संख्यामां अनुसूचित जातिना लोको खास करीने उपस्थित रह्या हता, जेमां थरा नगरपालिका पूर्व प्रमुख विनोदजी ठाकुर, पूर्व जिला पंचायत सदस्य पूरणसिंह वाघेला, निवृत्त क्लास वन अधिकारी आर डी परमार, भावना डाभानी पीएसआई साथे वकील मंडळना महेश मकवाणा, मुकेश बुकोलिया, विनोद परमार, विशाल डाभानी वकील मंडळनुं सन्मान करायुं। जेमां सौथी अगत्यनी बाबत विशे वात करीए तो थोड़ा दिवस पहला ज कांग्रेस तालुकाना धारासभ्य अमृतजी ठाकोरे शिहोरी खाते बाबा साहेब आंबेडकर हॉलनुं खातमुहूर्त कर्युं, जेमां रूपिया 5 लाख दानी जाहेरात करीने जेमां लाइब्रेरी बनाववानी होवाथी हवे ज्योतिबा फुले शिक्षण सेवा ट्रस्ट कांग्रेस द्वारा थरा खाते योजायेल मोटी संख्यामां वाल्मीकी समाजना अग्रणी युवानोने वडीलो तरफथी लाइब्रेरी माटे दानी सर्वांगी भावी हती ने तेमां लाखो रूपियानुं दान एकत्र करीने समाजमां शिक्षणनो पायो मजबूत बनावा माटे ज्योतिबा फुले शिक्षण सेवा ट्रस्ट कांग्रेस द्वारा कार्यक्रम योजायो, जेमां समग्र आयोजन अंगे भोजनना दाता तरीके पूर्व न्याय समिति चेरमेन सोलंकी मेवाभाई मगनमाईनो महत्वनो फाळो रह्यो, जेमां प्रवीण डुकोलिया सहित डॉक्टर नितिन छात्रालयनुं सन्मान करायुं। ડેશા શહેરના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉઠ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશ પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું। ડેશા શહેરના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશ પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ભાગ લઈ અક્ષત કળશ પૂજન કરી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા વિતરણ કરાઈ હતી। भगवान श्रीरामनी जन्मभूमि अयोध्या में बनेला भव्य मंदिर में भगवान श्रीरामनी प्राण प्रतिष्ठा महोत्सव तारीख 22 जानुआरी आयोजन करायुं, जेमां वडाप्रधान नरेन्द्र मोदी सहित देशभरमांथी अनेक महानुभव उपस्थित रहेवाना छे। आ प्राण प्रतिष्ठा महोत्सवनुं आमंत्रण समग्र देशना हिंदुओ सुधी पहोंचे ते माटे विश्व हिंदु परिषद द्वारा विविध आयोजनो करवामां आव्या छे, जेना भागरूपे बनासकांठा अने ડેશા શહેરના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશનો 10 પ્રખંડોમાં વિતરણ કાર્યક્રમ યોજાયો અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમને આમંત્રણ પત્રિકા વિતરણ કરાઈ। સાથે જ આગામી તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈને અક્ષત આપવા માટેના મહાઅભિયાનનું સુચારુ આયોજન કરાયું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગના કિશોરભાઈ અનિલભાઈ ચૌધરી સહિત ધર્મપ્રેમી જનતા સહિત મહાનુભાવોને મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। થરાદની કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। થરાદની કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ થરાદ બનાસકાંઠા દ્વારા થરાદની કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય ખાતે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર NS ખોખર સાહેબની અધ્યક્ષ સ્થાને મહિલા સુરક્ષા તેમજ સરકાર યોજનાકીય માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર NS ખોખર સાહેબ શ્રી 181 હેલ્પલાઇન શી ટીમ 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની માહિતી આપી હતી અને ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગના પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રેખાબેન પરમાર દ્વારા મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે વાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન, ગંગા સ્વરૂપ સખી, વન સ્ટોપ સેન્ટર, PBSC, મહિલા સશક્તિકરણ, મહિલા માહિતી આપીને વર્ષાબેન દ્વારા સંકટ સખી એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા માહિતગાર કર્યા। સ્કૂલના આશાબેન ચૌધરી અને નીલાબેન ચૌધરી વોર્ડન કમ હેડ ટીચર ગર્લ્સ હોસ્ટેલ તથા સ્કૂલની વિદ્યાર્થીનીઓ બોડી સંખ્યામાં હાજરી આપી હતી અને કાર્યક્રમના અંતમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને કિશોરીઓને વોલેન્ટિયર બનાવવામાં આવ્યા હતા અને જેથી કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ દ્વારા કરવામાં આવ્યું।
कांग्रेस तालुकाना व्यापारी मथक थरा नगरपालिका हॉलमां महाकाल सेना राष्ट्र राजपूत करणी सेना द्वारा सुखदेव सेगोगा मेडीने श्रद्धांजलि अर्पण करवामां आवी। प्राप्त विगत अनुसार बनासकांठा जिलाना महाकाल सेना प्रमुख शैलेशसिंहजी वाघेलानी अध्यक्ष स्थाने राष्ट्रीय राजपूत करणी सेनाना अध्यक्ष स्वर्गीय सुखदेव सिंह जी कोकामेड़ी निर्मम हत्या करवामां आवी जेमां सौथी वधारे दुख राजपूत समाजने थयुं छे त्यारे हवे समग्र गुजरातमां हिंदू धर्मना संगठनो अने राष्ट्रीय राजपूत करणी सेना महाकाल सेना बनासकांठा युवा राजपूत संगठन कांग्रेस जागीरदार राजपूत संगठन बनासकांठा दरेक समाजना तमाम हिंदू संगठनों बनासकांठा द्वारा कांग्रेस तालुकाना व्यापारी मथक थरा खाते आवेल नगरपालिकाना हालमां सौ साथे मळीने उपस्थित रहीने स्वर्गस्थ सुखदेव सिंह जी कोकामेड़ी ने पुष्पांजलि अर्पण करी 2 मिनिटनु मौन पाळी स्वर्गीय आत्मा सेवा एवा राजपूत समाजनु गौरव अने राजरत्न एवा स्वर्गस्थ सुखदेवसिंहजी कोकामेड़ीने साची श्रद्धांजलि आपवामां आवी जेमां कांग्रेस तालुकाना राजपूत समाजना अग्रणीओ युवानो वडीलो सहित समग्र हिंदु समाजना अग्रणीओ हाजर रह्या हता ने स्वर्गीय आत्माना परिवार पर आवेल अंधारे आफत सामे लड़वानी शक्ति आपे एवी प्रभु पासे प्रार्थना करी हती। पालनपुर तालुकाना टांकणी पीरोजपुरा गामना वहीवटदारनो वीडियो वायरल। पालनपुर तालुकाना टांकणी पीरोजपुरा गामना वहीवटदारनो वीडियो वायरल। आजे गामा विकसित भारत संकल्प यात्रा पूर्ण थया बाद होबाळो रमेश चौधरी नामना वहीवटदार द्वारा गाम लोकोने असभ्यतापूर्वक बोला चाली करी हूँ क्या गाम माथे आवुं छुं ने कोईने पूछी लेजो वहीवटदार 15 दिवसमां तमने गाम खाली करावी दऊं छुं। गाम लोको अगाउ पण आ तलाटी द्वारा मेरा देश मेरी मिट्टी कार्यक्रममां पण शिक्षकों साथे बबाल मचावी અમારે કોઈને પૂછવું નહીં તમને નહીં ખબર બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાલનપુર તાલુકાના પીરોજપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ યોજાયો। बनासकांठा जिलाना प्रभारी ने उद्योग मंत्री श्री बलवंत सिंह राजपूत की अध्यक्षता में पालनपुर तालुकाना बीरोजपुरा गामे विकसित भारत संकल्प रथ यात्रा नो कार्यक्रम योजायो। विकसित भारत संकल्प यात्रा अंतर्गत गुजरात सरकार ना उद्योग मंत्री बलवंत सिंह राजपूत की अध्यक्षता में पालनपुर तालुकाना बीरोजपुर गामे रथ नो आगमन और स्वागत समारंभ योजायो हतो। जे अन्वये सहकार मंत्री श्री ना हस्ते लाभार्थियों ने विविध योजना लाभ आपे लाभान्वित करवामां आव्या अने जनहितलक्षी योजनाओं लाभ थी कोईपण व्यक्ति वंचित न रही जाए ए उद्देश्य साथे सरकार ने विविध 17 जेटली योजनाओं प्रचार प्रसार करतो विकसित भारत संकल्प यात्रा रथ पालनपुर तालुका में फरी रह्यो छे। जे आजे पीरोजपुरा गामे आवी पहुंचता ग्रामजनों उष्माभेर स्वागत कर्यु ने प्रधानमंत्री श्रीनो संदेश अने ओपनिंग मूवी ने ग्रामजनों रसपूर्वक निहाळी। अपना सौ माटे एक आनंदनी वात छे। આનંદની વાત એટલા માટે છે કે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રની 17 યોજનાઓ અને હમણાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 28 યોજનાઓ દરેક ગામે ગામે લાભાર્થીઓને અનેક પ્રકારના લાભ તો મળ્યા છે પણ કોઈ લાભાર્થીઓ રહી જાય એના માટે અધિકારી અને પદાધિકારીઓ ગામે ગામ જાય એ યોજનાઓ 100% પૂર્ણ થાય એ બાબતના લક્ષ્યાંક સાથે ચાલવા માટે આજે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। મને અહીં આગળ એક વાતનો આનંદ એ થયો કે પીરોજપુરા ગામે 5 યોજનાઓ એવી છે કે જે 100%થી વધારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આવનાર સમયમાં બાકી જે યોજનાઓ રહી ગઈ છે એ યોજનાઓ આજે અહીં આગળ તમામ લોકોએ વક્તાશ્રીઓએ બધાને એક રિક્વેસ્ટ કરી છે કે ગામના અધિકારીઓ પદાધિકારીઓ બધા ભેગા મળીને આ ગામની અંદર મોટા ભાગે કોઈ લાભાર્થી બાકી ના રહે આ બધી યોજનાઓમાં એવી વ્યવસ્થા લોકોએ હાથ ઊંચા કરીને એક મનથી નક્કી કર્યું છે કે અમે આગળ રહીને પૂર્ણ કરીશું।
आवो विचार आवी अद्भुतता कदाचन भारतनी अंदर आदरणीय प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहेब ने आवे एटला माटे तमाम लोकोए आदरणीय प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहेब ने खूब खूब अभिनंदन आप्या छे, आशीर्वाद पण आप्या छे के आवा काम वर्षो सुधी करता रहे ए प्रकारना। आजे मने पण एक सरस आनंद ए वातनो थयो के अधिकारी ने पदाधिकारी संयुक्त थईने कोई काम करे, गामना आगेवानो करे, समाजना आगेवानो करे, तो चोक्कस लक्ष्य पूरो थतो होय छे एनी खातरी पण बधा मित्रोए आपी छे, तो आपणा सौ माटे एक आનંદનો દિવસ છે। અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું મહાઅધિવેશન યોજાયું। યાત્રાધામ અંબાજી ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડમાં તારીખ 9મી અને 10મી ડિસેમ્બર એમ બે દિવસીય અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 27મું મહાઅધિવેશન યોજાયું। આ અધિવેશનમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ આદ્યશક્તિમાં અંબા અને કામાક્ષી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની કામગીરીને બિરદાવતા કહ્યું કે રાજ્ય અને દેશમાં ઉદાહરણ આપી શકાય તેવું આ શ્રેષ્ઠ યુનિયન છે। તેમણે કહ્યું કે કામના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર આપણા ભારતનું છે અને આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે। આજે ભારતનું નાગરિક ગૌરવ ભેર દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે। આ સ્વાભિમાન જગાડવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, ત્યારે વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી વીજળીની બચત કરીને તેમ તેમણે ઉમેર્યું કે આ બે દિવસીય સંમેલનમાં નવીન ઉર્જાના સંચય અને વિચારોના આદાન પ્રદાન સંઘના પૂર્વ પ્રમુખોનો ઋણ સ્વીકાર તથા ટેકનિકલ સ્ટાફના ફિલ્ડમાં થતા વીજ અકસ્માત અટકાવતા સંદર્ભે વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ તેમજ અધિકારીઓના વિવિધ પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ આવે અને તેમને મળવાપાત્ર લાભો વિના વિલંબે મળી રહે તે હેતુસર 35,000થી વધુ સભ્યોવાળા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને 6,000થી વધુ સભ્યોવાળા જીબી એન્જિનિયર્સ એસોસિએશનની રચના કરવામાં આવી। કેટલાય વિષયો છે કે આજે ભારતના નાગરિક તરીકે આપણે દુનિયાની સામે ગૌરવભેર વાત કરવાની ક્ષમતા ધરાવીએ છીએ, પણ એજીવીકેએસ અંબાજીના મહાઅધિવેશનમાં જ્યાં અમારા ગુજરાત વિદ્યુત બોર્ડના હેલ્પરથી લઈ અને ચીફ એન્જિનિયર સુધીના કર્મયોગીઓ એકત્રિત થઈ અને પોતાના અધિવેશનમાં સરકાર સાથેના પ્રશ્નો, સરકારના ધન્યવાદના વિષયો, ભારત સરકારને ધન્યવાદ આપવાના વિષયો એવું લઈ અને એનું મહાઅધિવેશન કરતા હોય ત્યારે મને કહેવાનું મન થાય છે કે આ વિકાસ યાત્રાની ગંગોત્રી એ ગુજરાતને 24 કલાક વીજળી આપવાથી છે। આ હતા અત્યાર સુધીના સમાચાર, હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।